कच्छी नव वर्ष अषाढ़ी बीज निमित्ते भुज स्वामीनारायण मंदिर ना प्रांगण में रथ यात्रा नु आयोजन करवामां आव्युं। आज रोज अषाढ़ी बीज एटले के कच्छी माड़ुओ माटेनुं नवुं वर्ष, तो आ निमित्ते रथ यात्रानुं पण आयोजन करवामां आवतुं होय छे। परंतु वर्तमान परिस्थितिने ध्यानमां राखी आ रथयात्रामां भाविकोना टोळा एकठा न थाय ते माटे आ रथयात्रा मोकूफ राखवामां आवेल हती। तेवामां ज भुज स्वामीनारायण मंदिर खाते रथयात्रानुं आयोजन करवामां आव्युं हतुं, जेमां अषाढ़ी बीजना विश्वमां शांति जळवाई रहे अने लोकोना जीवनमां अनेरो उत्साह आवे तेवी स्वामीनारायण मंदिरना संतोए शुभकामनाओ पाठवी हती। आजे नूतन कच्छी वर्ष एटले के अषाढ़ी बीज, ते दिवसे सारा भारत वर्षनी अंदर अषाढ़ी बीजना दिवसे जगन्नाथ भगवाननी रथयात्रानुं आयोजन थतुं होय छे। अने आ रथयात्रामां जगन्नाथपुरी जुओ, अमदावाद जुओ के भूज जुओ, एमां भव्यता रीते रथयात्रानुं आयोजन थतुं होय छे। पण वर्तमान परिस्थितिने कारणे भुज श्री स्वामीनारायण मंदिर द्वारा आजे पटांगणनी अंदर ज रथयात्रानुं आयोजन करवामां आव्युं, અને સાથોસાથ જાંબુ મહોત્સવ એ પણ ભવ્યતા રીતે ઉજવવામાં આવ્યો। અને ભગવાન શ્રીહરિ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન જગન્નાથજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીશું કે આજે નૂતન કચ્છી વર્ષ છે, એ વર્ષે સારા વિશ્વમાં શાંતિ, લોકોને શાંતિ પ્રદાન કરે અને લોકોના જીવનની અંદર એક ઉત્સાહ આવે। અને જેમ વર્ષા ઋતુ આવે અને સોળે કલાએ પ્રકૃતિ ખીલી ઉઠે તેવી રીતે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન જગન્નાથજી હરેકના હૃદયમાં પ્રવેશી અને એના જીવનની અંદર દિવ્યતા આપે, શાંતિ આપે, એ જ આજના દિવસે ભગવાનના શ્રી ચરણો પ્રાપ્ત। આજે કચ્છી નૂતન વર્ષ છે, શાસ્ત્રની અંદર અને ઇતિહાસોની અંદર આ અષાઢી બીજનું મહિમા બહુ સારી રીતે ગવાણો છે। અને કચ્છના લોકો ભાગ્યશાળી છે કે અષાઢી બીજના દિવસે એનું નૂતન વર્ષ પ્રારંભ થાય છે। અને આજથી જ આમ કહેવા જઈએ તો વર્ષા ઋતુનો પણ પ્રારંભ કહેવાય। અને વર્ષા ઋતુ આવે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે એમ કચ્છના લોકો, સારા વિશ્વના લોકોને આજે કચ્છી નૂતન વર્ષના દિવસે ભગવાન શ્રી નરનારાયણદેવના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીશું, હરેકને શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ, સંતતિ અને સત્સંગ પ્રાપ્ત થાય અને હરેકના જીવનની અંદર એને ભગવાન સ્વામિનારાયણ એવી શાંતિ પ્રદાન કરે, એવી શાંતિ પ્રદાન કરે કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહીએ ત્યાં સુધી સુખપૂર્વક રહી શકીએ અને ભગવાનનું ભજન સ્મરણ કરી શકીએ।